નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે બોરસદ જિલ્લાના રાજ ગામે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો એક યાદો છે, એક ઇતિહાસ છે, તો એ ઇતિહાસ શું આ શાળા સાથે સંકળાયેલો છે એની આજે આપણે અહીંયા શાળાના સર સાથે વાતચીત કરીએ અને જાણીએ કે એમનો એવો કઈ યાદો છે અને કયો ઇતિહાસ છે. સર નમસ્કાર. નમસ્કાર. આપનું નામ જણાવશો? મારું નામ ગોરધનભાઈ ડાયાભાઈ પટેલ, નિવૃત્ત પ્રિન્સિપાલ, અને 20 વર્ષથી હાઈસ્કૂલનું સંચાલન કરું છું. હું પ્રમુખ છું. સરદાર વલ્લભભાઈ સાહેબનો જે અહીંયા ઇતિહાસ છે, જે શાળાની એમની યાદો છે, એ વિશે સર થોડો ઇતિહાસ અમને જણાવો. રાસ હાઈસ્કૂલમાં સરદાર વલ્લભ વડ છે અને ત્યાં સર્વપ્રથમ સરદાર પટેલ ગાયકવાડી સ્ટેટ હતું ત્યારે અહીં સર્વપ્રથમ પ્રવચન કરવા આવેલા, અને તે વખતે ગુજરાત ગવર્મેન્ટ ના કાર્યકર્તા હતા એટલે અંગ્રેજ સરકારે એમને ભાષણ કરવા દીધું નહીં અને સરદાર પટેલની પ્રથમ ધરપકડ કરેલી. અને તે વખતે રાસ ગામમાં 192 પેન્શનરો, એટલે પેન્શનરો હતા, એમને જેલમાં પૂરેલા. 9 વર્ષ સુધી આ ગામમાંથી આ ખેડૂતોને ગાયકવાડી સ્ટેટમાં મોકલી દીધેલા, અને ત્યાર પછી ગુજરાત સરકાર સ્વતંત્રતા મળી, લોકશાહી મળી એટલે પરત આવેલા. એની અત્યારે અમારી પાસે ખૂબ એવી તસવીરો, યાદગીરી, અને ગામમાં પણ એક મોટું પરબડી કે જ્યાં સરદાર પટેલ પણ રોકાયેલા એની અમારી પાસે અત્યારે યાદ છે. સરદાર પટેલ એ રાસને કર્મભૂમિ માનેલી, અને કર્મભૂમિને નાતે જો જોઈએ તો હિમાચલના, હિમાચલ પ્રદેશના ગવર્નરશ્રી આવેલા, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી જે જે મિનિસ્ટરો છે એ પણ આ સરદાર વલ્લભ વડની મુલાકાત લેશે. સરદારના ગામમાં જે કંઈક કરવાનું હોય એ વિચારણા કરે છે, અને એને લીધે અત્યારે સરદાર પટેલને લીધે રાસ ગામ ખૂબ પ્રચલિત બન્યું છે, અને એમને યાદ માટે બ્રિટિશ ગવર્મેન્ટ અથવા તો વિશ્વના જે જે કાર્યકર્તાઓ આવે છે એ રાસ ગામે આવે છે. રાસ ગામનો જે સરદાર પટેલ વડ છે ત્યાંથી એક અમદાવાદથી દોડી સુધીનો એક માર્ગ છે, અને એ માર્ગ અત્યારે પણ સુવ્યવસ્થિત છે. લોકો આવે છે, જાય છે, અને એની સરદાર પટેલની યાદમાં એ મુલાકાત લે છે. હું રાસ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ સંજયભાઈ કે પટેલ, લગભગ 22 વર્ષથી આચાર્યપ્રદે છું. રાસ હાઈસ્કૂલ રાસ ગામમાં આવેલી છે. બોરસદ તાલુકામાં રાસ ગામ એક ઐતિહાસિક ગામ છે, અને લગભગ 12,000 થી 15,000ની વસ્તીવાળા ગામમાં 1952થી આ સ્કૂલની સ્થાપના થયેલી છે. શાળાની સ્થાપના જ્યારે થઈ ત્યારે ગામના કેટલાક દાતાઓએ પોતાની કોઠીમાં સંતાડેલા રૂપિયા આપીને આ શાળાની સ્થાપના કરી છે. દિન પ્રતિદિન આ શાળા પ્રગતિના પંથે જઈ રહી છે. લગભગ રાસ હાઈસ્કૂલમાં અત્યારે બાલમંદિરથી ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, અને લગભગ 1100 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. રાસ હાઈસ્કૂલમાં કેળવણી મંડળ આ હાઈસ્કૂલનું સંચાલન કરે છે, અને કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્ય ખૂબ રસ લઈને આ શાળાની પ્રગતિના પંથે અત્યારે લઈ જઈ રહ્યા છે. શાળાની અંદર તમામ ભૌતિક સુવિધાઓ છે, જેવી કે પ્રાર્થના હોલ, છોકરીઓ છોકરાઓ માટેની સેનેટરીની સંપૂર્ણ વ્યવસ્થા, શાળાની અંદર 2 કમ્પ્યુટર લેબ છે, તમામ વિભાગોની અંદર કમ્પ્યુટર લેબની વ્યવસ્થા કરેલી છે, અને ખૂબ નજીવા ફીની શિક્ષણ અહીંયા આપવામાં આવે છે. કે જિલ્લાની અંદર અને તાલુકાની અંદર રાસ ગામ એવું છે કે જેમાં હાઈસ્કૂલની ઓછામાં ઓછી ફી લઈને અહીંયા શિક્ષણની પ્રથા શરૂ કરેલી છે, અને અત્યારે સફળ થાય છે. રાસ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ 2015માં
એસએસસીનું કેન્દ્ર અહીંયા ચાલે છે અને 2015માં એસએસસીના કેન્દ્રમાં ગુજરાત રાજ્યમાં આખું પ્રથમ કેન્દ્ર સ્થાને આવેલું છે અને 100% પરિણામ હાંસલ કરેલી છે. એવી રીતે રાસ હાઈસ્કૂલમાં શૈક્ષણિક સાથે બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે કે જેમાં વોલીબોલમાં અહીંયા રાસ ગામની જે છોકરીઓ છે એ રાજ્ય અને જિલ્લા કક્ષાએ પ્રથમ તો આવે છે પણ નેશનલ કક્ષાએ પણ છોકરીઓ પસંદગી પામે છે. એ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ શાળામાં ચાલે છે. પહેલો, બીજો અને ત્રીજો નંબર આવનાર વિદ્યાર્થીઓને સારા એવા ઇનામો પણ અહીંયાથી આપવામાં આવે છે અને અહીંથી વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ફોરેનમાં ડૉક્ટર અને એન્જિનિયરો પણ થયેલા છે અને આ શાળાની મુલાકાતે પણ આવે છે. એટલે આ શાળા દિન પ્રતિદિન આમ પ્રગતિના પંથે છે અને આ શાળામાં વલ્લભવળ છે. દાતાઓ શ્રી તરફથી નોટબુકો, ચોપડા, નકશાપોથી, પ્રયોગપોથીનું વિનામૂલ્યે દર વર્ષે વિતરણ કરવામાં આવે છે. એટલે આ શાળાઓમાં દાતાઓનો પણ ખૂબ સહયોગ રહેલો છે. શાળાઓની અંદર સીસીટીવી કેમેરા પણ સંપૂર્ણ વર્ગોમાં લગાવેલા છે અને મેદાનમાં પણ સીસીટીવી કેમેરાથી આ શાળા સજ્જ છે. તો આ ઐતિહાસિક ગામમાં આ શાળાનું એક આણંદ જિલ્લામાં આગવું નામ છે અને બોર્ડનું કેન્દ્ર પણ અહીંયા લગભગ છેલ્લા 6 વર્ષથી ચાલે છે અને શાળાનું પરિણામ પણ લગભગ એસએસસીનું 90%થી ઉપર દિન પ્રતિદિન દર વર્ષે આવે છે. તો આ શાળાની અંદર જે જે ગામના દાતાશ્રીઓએ અહીંયા ભાગ આપ્યો છે, મંડળે જે સહકાર આપ્યો છે એ બદલ એ સૌનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજે આપણી સાથે રાસ ગામના ઠાકોર ચીમનભાઈ પટેલ, જે ભૂતપૂર્વ સરપંચ રહી ચૂકેલા છે, તો આપણે એમની સાથે પણ વાતચીત કરીએ અને એમની સાથે જાણીએ કે જે વલ્લભભાઈ પટેલ સાહેબનું જે આ ગામ છે, જે શાળામાં એમનો એક ઇતિહાસ છે, તો એમને કેવી અનુભૂતિ છે અને એ શું એ બાબતે કહી રહ્યા છે? સર નમસ્કાર. નમસ્કાર. હા, હું રાસ ગામનો ભૂતપૂર્વ સરપંચ છું. છેલ્લા 10 વર્ષ સુધી સરપંચ તરીકેની મારી જે કારકિર્દી છે, સાથે હું પોતે લોયર છું અને આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર મારી પ્રેક્ટિસ ચાલી રહી છે. રાસ ગામ જે છે એ ખૂબ ઐતિહાસિક ગામ છે. વર્ષોથી આ ગામને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આ ગામને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યું છે. અત્યારે પણ રાસ ગામનો ઇતિહાસ નાની બુકલેટ છે, એની અંદર પણ કેન્દ્ર સરકારે એ બુકલેટની અંદર તમામ જે તે વખતે રાસનો જે તે વખતે રાસ ગામની ચળવળની અંદર રાસ ગામના લોકો, ભાઈઓ અને બહેનોએ જે તે વખતે ખૂબ સત્યાગ્રહની અંદર ભાગ લીધેલો, એ જે સત્યાગ્રહની બુક છે એની અંદર તમામ વિગતો આ કેન્દ્ર સરકાર શાસિતની અંદર વર્ણવિત કરેલી છે. હાલ સરદાર સાહેબ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ એ પણ રાસ ગામનો ઇતિહાસ છે અને રાસ ગામમાં પણ પધારેલા છે. 1947ની અંદર જ્યારે દેશના ભાગલા પડ્યા તે વખતે પણ રાસ ગામે ખૂબ મોટો સહયોગ આપેલો. સરદાર સાહેબની વાત કરીએ તો સરદાર સાહેબે અમારા ગામને, ખેડૂતોને ખૂબ એટલા બધા પ્રોત્સાહિત કર્યા કે કોઈપણ જાહેર આમંત્રણ હોય તો એ કાર્યક્રમ રાસ મુકામે જ કરવામાં આવતો હતો અને હજારો ખેડૂતો એક સાથે રહી એમણે એક ભગીરથ કાર્યું દેશને આઝાદ કરવામાં કરેલું. સાથે સાથે અમારા ગામની અંદર પ્રસૂતિ ગૃહ છે, જે 1947 દેશ આઝાદ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે એમની સ્થાપના કરેલી. ગરીબ કસ્તુરબા બી સાથે હતા તે વખતે. સરદાર સાહેબ કસ્તુરબા એના પ્રમુખ હતા, પ્રસૂતિ ગૃહના પ્રમુખ હતા અને સરદાર સાહેબે પણ એ આજુબાજુના ગામડામાંથી લોકો આવતા ગરીબ લોકોને તે વખતે ખૂબ સહયોગ આપેલો અને મફત સારવાર કરવામાં આવતી હતી. સરદાર સાહેબને જો કહીએ તો રાસ એક એમની કર્મભૂમિ હતી અને એ કર્મભૂમિને આધીન અત્યારે પણ અમે જાહેર કોર્ટોની અંદર જે સચિવાલયોની અંદર જઈએ છીએ તો પણ ખાલી રાસનું નામ દેવામાં આવે છે તો અધિકારીઓથી લઈ મંત્રીઓ લઈને અમને તરત રિસ્પોન્સ આપવામાં આવે છે કે ભાઈ હા, રાસના છો તમે એમ એવો આશ્ચર્યચકિત વાત કરવામાં આવે છે અને અમે એમને જે કંઈ પણ રજૂઆત મંત્રીથી કરીએ તો પણ કરીએ છે. ડેપ્યુટી જે સીએમ છે નીતિનભાઈ પટેલ સાહેબ,
એ પણ અમારા રાસની અંદર આવેલા લાખ રૂપિયા સીએસસી માટે બાંધવા માટે આપેલા અને જે હાલ કાર્યરત છે આણંદ જિલ્લામાં ફર્સ્ટ નંબર એવો છે કે આ સીએસસીનો કે બહુ જ મોટા ભાઈ અત્યારે ગરીબ લોકો ત્યાં આવી રહ્યા છે. રોજના 165 જેટલા ઓપીડી કેસ આવી રહ્યા છે. સાથે સાથે અત્યારે એની અંદર આંખનો વિભાગ એક આવ્યો છે, દાંતનો વિભાગ આવી ગયો છે, પછી અનેક ડૉક્ટરો જે પોતે સેવા આપી રહ્યા છે એમનું પણ યોગદાન લઈ અને આજુબાજુમાં આવતા ગરીબ લોકો એ લોકો અહીંયા આગળ એનો લાભ લે છે. અને ખૂબ જ સારા પ્રમાણમાં હું હમણાં ગઈકાલે પણ બે દિવસ ઉપરે પણ પ્રસૂતિ ગૃહની મુલાકાત લીધી હતી. એની અંદર પણ જે ડૉક્ટરો છે એટલા બધા સેવાભાવી છે, ખંતીલા છે, જે ખૂબ સારું કાર્ય કરે છે. બાજુમાં બોરસદ ગામ છે, તાલુકો છે, છતાં પણ બોરસદના ગરીબ લોકો અહીંયા આગળ રાસ મુકામે આવે છે પ્રસૂતિ માટે. પણ અત્યારે રોજની અત્યારે સાહેબને મેં પૂછેલો કે ભાઈ અત્યારે પ્રસૂતિ કરવા તો પ્રસૂતિ રોજની 8-10 થઈ, એથી કરતાં કરતાં અત્યારે લગભગ મહિનાની અંદર 20-25 જેવી ફ્રી પ્રસૂતિ કરવામાં આવે છે. કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. અત્યારે સરકારશ્રીએ જે બાળકો માટે કુપોષિત બાળકો માટેનું જે નવું આયોજન કરવામાં આવે છે એ આયોજનની અંદર અમારા પ્રસૂતિ ગૃહની ઉપર 5 બેડ રાખવામાં આવ્યા છે, એની સાથે બીજા 5 બેડ છે. અને બાળકો કુપોષિત બાળકોને કેવી રીતના વિટામિન્સ મળે, બાળકોને શું શું આપવું, દૂધનો આહાર કેવી રીતના આપવો, એવી તમામ માહિતી ડૉક્ટર સાહેબે બધી બહેનોને બેસાડી અને એમને કેવી રીતના તમારે કાર્ય કરવાનું છે અને આ કાર્ય કેવી રીતના ફળીભૂત થાય અને બાળકોનું વજન કેવી રીતના વધે, સરકારશ્રીનો જે ઓપિનિયન જે છે એ કેટલો ફળદાયી નીવડે છે, એના માટે પણ મેં ડૉક્ટર સાહેબે મુલાકાત લઈ એમને પણ ઘણા બધા પ્રશ્નો મેં કર્યા અને એમનો જવાબ પણ મને આ મળ્યો. એમનો રાસના ઇતિહાસની અંદર અમારું જે આ મંડળ રાસ કેળવણી મંડળ છે એની અંદર પણ એટલા બધા સારા અમારા સભ્યશ્રીઓ છે. અમારા પ્રમુખશ્રી ગોર્ધન કાકાએ તો ખૂબ મોટો સારો એવો સહકાર આપ્યો છે. અત્યારે એમની 82 વર્ષની ઉંમર છે પણ પોતે એટલા કાર્યરત છે કે સવારે પોતે 1 કલાક તો કાયમ ફાળવે જ છે ગામ માટે અને કેળવણી મંડળ માટે. એવા શૈક્ષણિક દ્રષ્ટિએ પણ એવા પોતે નિવૃત્ત આચાર્ય થયેલા છે અને એમણે પણ એવું ભગીરથ કામ સારું કરેલું છે. એટલે એવા રીતે અમારા મંડળની અંદર હાલ ગ્રેજ્યુએટ બધા સભ્યો છે જે પોતે વાતને સમજી શકે છે અને ક્યારે પણ ગામને કેવી રીતનો કોઈ પ્રશ્ન હોય, ગામને કેવી રીતે આગળ લાવવું છે એ બધા સાથે મળીને એક સંપ થઈ અને એનું નિરાકરણ કરવામાં છે. આ છે અમારા આજ ગામના ઇતિહાસ અને અમારો જે અનુભવ 10 વર્ષનો જે છે એ આપશીને મેં વર્ણવ્યો. અસ્તુ, જય હિન્દ, જય ભારત. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.